જો હવે ફરીથી આપણે ચારે બરાબર ધોરણ છઠ્ઠામાં એકમ ત્રણ કરોમી એટલે કરોમી એટલે શું થાય કરોમી કરોમી પાઠનું નામ ત્રીજું છે કરોમી કરોમી એટલે કરું કરું છું શું થાય હા ત્રીજો પાઠનું નામ જ છે કરોમી એટલે કરું છું બરાબર એમાં પહેલું વાક્ય મમ નામ કિશોર પહેલું વાક્ય શું છે મમ નામ હા મમ નામ કિશોર મારું નામ કિશોર છે પછી બીજું વાક્ય વાંચજો અહમ પાઠશાલામ ગચ્છામિ અહમ એટલે હું હું પાઠશાળા એટલે હા હું નિશાળે ગચ્છામિ એટલે હા હું નિશાળે જાઉં છું બરાબર પછી ત્રીજું વાક્ય વાંચજો તત્ર અહમ અભ્યાસમ કરોમી એ ભ હે અડધો ભ બરાબર જ નથી આપણને એમ લાગે જ જમરૂખ હે પણ એ હિન્દીમાં ભ ભમેડાનો છે અડધો તત્ર અહમ અભ્યાસમ કરોમી તત્ર એટલે ત્યાં અહમ એટલે અહમ એટલે શું થાય હા અભ્યાસ એટલે હા કરોમી એટલે કરું છું બરાબર ત્યાં હું ભણું છું પછી ચોથું વાક્ય વાંચજો મમ નામ ખુશબુ મમ નામ ખુશબુ મારું નામ ખુશબુ છે પછી ગચ્છામી નથી ગચ્છામી એનો ગુજરાતી શું થાય અહમ પુસ્તકાલયમ ગચ્છામી હે અહમ એટલે હું અહમ એટલે હું પુસ્તકાલયમ એટલે લાઇબ્રેરી હું લાઇબ્રેરીમાં ગચ્છામી એટલે જાઉં છું હું લાઇબ્રેરીમાં જાઉં છું એનો અર્થ એમ થાય કે હું લાઇબ્રેરીમાં જાઉં છું બરાબર એના પછીનું હા તત્ર અહમ પુસ્તકમ પઠામી એટલે શું થાય એનું ગુજરાતી તત્ર એટલે પેલા તત્ર જવું પડે તત્ર એટલે શું થાય તત્ર એટલે શું થાય તત્ર એટલે ત્યાં શું થાય ત્યાં તત્ર એટલે ત્યાં અહમ એટલે હું પુસ્તક એટલે પુસ્તક પઠામી એટલે વાંચું છું ત્યાં હું પુસ્તક વાંચું છું એવું ચોખ્ખું વાક્ય લખવાનું પછી મમ નામ એનું શું થાય ગુજરાતી મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે પછી
क्रीडागणम अहम क्रीडागणम गच्छामि। अहम एटले हूँ, क्रीडागणम एटले रमतनु मैदान, गच्छामि एटले जाऊँ छू, हूँ रमतना मैदान में जाऊँ छू। पछी એટલે શું થાય? હા, તત્ર એટલે ત્યાં, પેલા તત્ર નું લખવાનું, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, ક્રીડામી એટલે રમું છું, ત્યાં હું રમું છું, બરાબર। હવે એના પછીનું વાક્ય મમ નામ મહર્ષિ, મમ નામ મહર્ષિ હ એટલે મારું નામ મહર્ષિ છે, શું થાય? મારું નામ મહર્ષિ છે, એનું નામ શું છે? હા, પછી વાત જોઈ, અહમ હવે જો હું વાંચું છું, અહમ માતુલ ગૃહમ ગચ્છામી, બરાબર। માતુલ ગૃહમ એટલે માતુલ એટલે મામાના ઘરે, ક્યાં? ગચ્છામી એટલે જાઉં છું, અહમ એટલે હું, માતુલ ગૃહમ, માતુલ ગૃહમ, ગૃહ એટલે ઘર, માતુલ એટલે મામા, હું મામાના ઘરે જાઉં છું, ક્યાં જાય છે? હા, પછી વાત જોઈ, તત્ર અહમ માતામહમ નમામિ, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, માતામહમ, માતામહમ એટલે નાના, માતામહમ એટલે નાના, ત્યાં નાનાને નમામિ એટલે હું નમું છું, જે નાનાને નમે હે, શું કરે હે? હા, તત્ર અહમ માતામહમ એટલે નાનાને, અને માતુલ ગૃહમ એટલે મામાના ઘરે, બરાબર। પછી વાત જઈ ઓલું છોકરી વાળું, હા મમ નામ રમા એટલે એનું શું થાય ગુજરાતી? રમા છે। પછી અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી એટલે શું થાય? ગચ્છામી એટલે કરું છું, ન થાય ગચ્છામી એટલે જાઉં છું, અહમ એટલે હું, હું મંદિરે જાઉં છું, હું મંદિરે જાઉં છું, ગચ્છામી એટલે જાવું થાય, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, હું મંદિરે જાઉં છું। પછી એટલે એનું ગુજરાતી શું થાય? હા, બરાબર બરાબર। તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, પ્રાર્થના ગીતમ એટલે પ્રાર્થના, ગાયામી એટલે ગાઉં છું, ત્યાં હું પ્રાર્થના ગાઉં છું, હા, વેરી ગુડ। પછી હા એટલે શું થાય એનું ગુજરાતી? હા, મારું નામ પ્રવીણ છે, મમ નામ
प्रवीण तमारे है कोई प्रवीण तमार कुटुंब में कोई नाम नहीं प्रवीण बराबर मम नाम प्रवीण मारो नाम प्रवीण छे अहम जलाशयम गच्छामि जलाशयम मतलब जलाशयम ज्या तड़ाव शू थाय जलाशय मतलब तड़ा हूँ तड़ावे जाऊँ छू हूँ तड़ावे जाऊँ छू डेम जलाशय मतलब डेम बराबर अहम मतलब हूँ जलाशय मतलब तड़ावे गच्छा मतलब जाऊँ छू तत्र अहम तरामी तरामी एटले हाँ त्या हूँ तरु छू पछी आ नानी ढींगली नु वाज्य મારું નામ પૂનમ છે બરાબર પછી એ જો નથી ભો હે હિન્દીમાં ભો હે અહમ ભોજનાલયમ ગચ્છામિ અહમ ભોજનાલયમ એટલે ભોજનાલયમ એટલે ભોજનાલય લયમ લયમ એટલે કે જ્યાં ખાવાનું મળતું હોય ને બરાબર ભોજનાલયમ એટલે ખાવાનું જ્યાં મળતું હોય એને ભોજનાલયમ કહેવાનું આવે જે આપણે ખાતા હોય બરાબર ખાવાનો રૂમ હોય ખાવાનો રૂમ હાલો હમણાં પૂરું થઈ જાય એમ હા એમ કે થોડીક વાર પછી પિરિયડ લઈ લઈએ હમણાં પૂરું કરી નાખો બરાબર હું કે હે કે ત્યાં ભોજનખંડ હું ભોજનખંડમાં જાઉં છું હું ભોજનખંડમાં જાઉં છું તત્ર અહમ ખાદામિ ખાદામિ એટલે હા ત્યાં હું જમું છું બરાબર તત્ર અહમ ખાદામિ ત્યાં હું જમું છું બરાબર અહમ ભોજનાલયમ ગચ્છામિ હું ભોજનખંડમાં જાઉં છું ત્યાં હું જમું છું બરાબર હાલો તારે શું કરવાનું હે તે ચોપડીમાં લખ્યા હે સંસ્કૃતની ચોપડીમાં લખ્યું પેલો બીજો પાઠ એમાં લખવાનું હે આ નહીં પેલા પાઠમાં જે આપ્યું હોય ને એ પેલા પાઠમાં લખવાનું હે મેં તને મોકલું તો પેલા પાઠમાં હું લખવાનું બીજા પાઠમાં લખવાનું હે ચોપડીની અંદર જે ખાલી જગ્યા એનું હોય ને એ તે પેલો પાઠ તો મેં તને કીધું તું લખી નાખજે નથી લખ્યું તે બીજો બીજો હા તો એ ફોટો પાડીને મને ફોટો પાડીને પેલો અને બીજા પાઠનું વોટ્સઅપમાં મોકલી દેજે અત્યારે મોકલી દેજે અમારે સાહેબ આવશે ને બતાવવાનું હોય પછી હો પેલો અને બીજો પાઠ અને ત્રીજો પાઠ આજે આવેલો ને એનું હું તને મોકલીશ એમાં જોઈને લખી નાખજો બરાબર પ્રશ્ન જવાબ હું તને મોકલીશ ને બીજા પાઠના શાળા મિત્રમાંથી તો એ તારે ચોપડીમાં લખી નાખવાનું અને ચોપડામાં સંસ્કૃતનો ચોપડો બનાવ્યો ને તે એ હારા હારો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી દેજે બરાબર હલો તારે ત્રણ પાઠ સંસ્કૃતમાં થઈ ગયા બરાબર અને સામાજિક વિજ્ઞાનમાં બે થઈ ગયા બરાબર એક ઓલો ભગવાન બુધવારો થઈ ગયો ને એક ભગવાન બુધવારો થઈ ગયો ને એક થઈ ગયો ઉપર હા વિવિધતામાં એકતા ભગવાન બુધ અને 15મો પાઠ હાલે સરકારો એ કાલે આપણે પિરિયડ લઈએ એનો બરાબર આજનું લેસન હે મને હમણાં મોકલી દેજો હા